ઓફ વડોદરા. વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી SCPF કોમર્સ કોલેજ ડભોઈ દ્વારા વિદ્યાર્થીઓ માટે અભિમુક્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સર્વે અધ્યાપકોએ કોલેજમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. આ ઉપરાંત ડોક્ટર ઇમરાન ખાન પઠાણ દ્વારા કોલેજ ટ્રસ્ટ અને નિયમો વિશે માહિતી આપી હતી. કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર કેયુર પારેખ દ્વારા મહેમાનોનું સ્વાગત કરી પ્રાસંગિક ઉદ્બોધન દ્વારા કોલેજમાં કૌશલ્ય વિકાસ અને વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓના વિકાસની પ્રવૃત્તિઓની સમજ આપી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ પ્રવૃત્તિના વિવિધ વિડીયો દ્વારા કોલેજની પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી, જેમાં 200 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં આભારવિધિ કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર ઇમરાન ખાન પઠાણ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે અલ્પાહારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર વંદના વસાવા અને NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ઇમરાન પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી. સમય થઈ ગયો છે, બેઠા જો થાકી ગયા હશો, તમારી ભાવનાઓ સમજી શકું છું. એટલે આપણે તમારી ભાવનાઓને માન આપી અને મારું વક્તવ્ય ટૂંકમાં આપીશ. સૌથી પહેલા હું NSS સંભાળું છું, તો તેની માહિતી ટૂંકમાં તમને આપીશ. NSSમાં સામાન્ય રીતે બે પ્રકારની એક્ટિવિટી હોય છે. એક તો રેગ્યુલર એક્ટિવિટી, જે વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, તે રેગ્યુલર એક્ટિવિટી તરીકે ઓળખાય છે. અને બીજું એક વાર્ષિક શિબિર, સ્પેશિયલ કેમ્પ, જેમાં 7 દિવસ કોઈ એક ગામમાં જઈ અને આપણા વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃત્તિ કરતા હોય છે અને ત્યાં રોકાતા હોય છે. તેના પર તમે અહીંયા વિડીયોમાં જે વિવિધ ફોટા છે તે જોઈ શકો છો. નોટ મી બટ યુ, આ મોટોથી NSS કામ કરતું હોય છે, સેવાકીય પ્રવૃત્તિ કરતું હોય છે. જો તમને સેવામાં રસ હોય, સેવા થકી તમારી જાતની વિકાસ કરવામાં રસ હોય, તો તમે NSSમાં જોડાઈ શકો છો. તેના માટેની જે માહિતી અને લિંક છે એ હું તમને 2 દિવસ પછી મોકલીશ, તો તમે NSSમાં એનરોલ થઈ શકો છો. NSSની આપણે વધુ વાત નથી કરતા હવે, એનો અલગથી એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ રાખીશું, જેમાં તમને NSSની દરેક દરેક પ્રવૃત્તિ વિશે માહિતગાર કરીશું અને NSSથી શું ફાયદો થાય તેની આપણે ડિટેલમાં વાત તે પ્રોગ્રામમાં કરીશું. આ ફક્ત NSSની એક ઝાંખી છે, વિડીયો સ્વરૂપે અહીંયા તમારા માટે તૈયાર કરેલી છે, જેમાં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ ગામમાં જઈ અને કઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય છે, ત્યાંની સ્કૂલમાં જઈને વિવિધ એક્ટિવિટી કરતા હોય, વિવિધ પ્રકારના મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરતા હોય છે, રાત્રે ત્યાં રોકાઈને સરસ કેટલી મજાથી દીકરીઓ જો ગેમ રમી હોય છે. આપણી જ કોલેજની દીકરીઓ ગામમાં રાત્રે રોકાતી કેમ્પ ફાયર નું આયોજન કર્યું હતું, જેને બધાએ ખૂબ જ એન્જોય કરેલો. તમે પણ આનો લાભ મેળવી શકો છો જો તમે કેમ્પમાં આવો છો. અને આખા કેમ્પ અને NSSની દરેક પ્રવૃત્તિનું જે મુખ્ય વસ્તુ છે કે વિદ્યાર્થીઓ દ્વારા સંચાલન, હું હંમેશા આગ્રહ રાખતો હોઉં છું કે કોઈ પણ પ્રવૃત્તિ કે એક્ટિવિટી કરવામાં આવે તો તે એક્ટિવિટીનું તમામ સંચાલન વિદ્યાર્થીઓ થકી થાય. એટલે તમે પણ પોતાની જે સુષુપ્ત આવડતો છે તે આવડતોનો વિકાસ કરવા ઈચ્છતા હો તો NSSમાં જોડાજો.